નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે એ એનડીએ નેશનલ ડિફેન્સ એકેડમીમાં ભરતી આવેલી છે નોન ટેકનિકલી પોસ્ટ છે ગ્રુપ સી લેવલની પોસ્ટ છે હવે એનડીએમાં ખાસ કરીને આવા ટાઈપની વેકેન્સી તમને ઓછી જોવા મળતી હોય છે એનડીએ નેશનલ ડિફેન્સ એકેડમીમાં ગ્રુપ સીની પોસ્ટ છે એમટીએસ એલડીસી લોઅર ડિવિઝનલ ક્લર્ક એવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે ઘણી બધી વિવિધ વિવિધ પોસ્ટ આવેલી છે જે આપણે આગળ ડિસ્કશન કરીશું ઓફિસિયલ નોટિફિકેશનના આધારે હવે આના માટે જે લાયકાત રહેશે મિત્રો એ દસ પાસ અને બાર પાસ માટે આ ભરતી આવેલી છે જેમાં દસ પાસ અને બાર પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને બીજું ખાસ મહત્ત્વનું એ છે કે અહીંયા કોઈપણ એપ્લિકેશન ફીઝ પણ કેટેગરીના ઉમેદવાર પાસે ચાર્જ નથી કરવાની એટલે કે તમે બિલકુલ ફ્રીમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશો અને જે સિલેક્શન પ્રોસેસની વાત કરું એ પણ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે તો સંપૂર્ણ આગળ આપણે ભરતી વિશે માહિતી મેળવીએ બીજું તમને જણાવી દઉં કે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી આ વિડીયોની નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો એનડીએ ગ્રુપ સી લેવલની ભરતી માટે ફોર્મ ભરવું હોય તો પણ ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ તમને એની લિંક મળી હશે ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકશો તો તમારે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ ગૂગલ પર સર્ચ કરવાનું છે ત્યાં તમને પહેલા જ નંબર ઉપર પોસ્ટ તમને જોવા મળશે એનડીએ ગ્રુપ સી લેવલની પોસ્ટ ઉપર ઓકે તો બધું ડાઇન્વેસ્ટ કરે કે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે એનડીએ ગ્રુપ સી લેવલ જે પોસ્ટ આવેલી છે વેકેન્સી આવેલી છે એનું આ સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશન છે તમે જોઈ શકો એમ્પ્લોયમેન્ટ નોટિસ છે ઓકે ડિટેલ નોટિફિકેશન એનડીએની જે ઓફિયલ વેબસાઇટ એ વેબસાઇટ ઉપરથી અથવા ગુજરાત સ્ટોરીઝ ડોટ કોમ પરથી તમે ડાઉનલોડ કરી શકશો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ભરતી વિશે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવીશું કેવી રીતે ફોર્મ ભરવાનું છે વગેરે વગેરે કઈ 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 પોસ્ટ આવેલી છે અને શું શું શૈક્ષણિક લાયકાત માગેલી છે તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો કે પોસ્ટ નેમ પોસ્ટ નેમમાં તમે દરેકે દરેક કઈ કઈ પોસ્ટ આવેલી છે વિવિધ વિવિધ અલગ અલગ પોસ્ટ આવેલી છે એ પોસ્ટને એમ તમે જોઈ શકો અહીંયા એ જ ક્રાઇટેરિયા તમે જોઈ શકો કે ઉંમર મર્યાદા શું માગેલી છે બીજું અહીંયા તમે જોઈ શકો કેટેગરી વાઇઝ વેકેન્સી તમને જોવા મળશે અને અહીંયા ટોટલ વેકેન્સી જોવા મળશે ઓકે તો કેટેગરી વાઇઝ અને સૌથી પહેલા આપણે વાત કરીએ પોસ્ટની તો સૌથી પહેલાં જે પોસ્ટ આવેલી છે લોઅર ડિવિઝનલ ક્લર્કની આ ભરતી આવેલી છે લોઅર ડિવિઝનલ ક્લર્કમાં ટોટલ સત્યાવીસ વેકેન્સી આવેલી છે મિત્રો ઓકે અને જેના માટે ઉંમરની વાત કરીએ કે ઉંમર મર્યાદા શું રહેશે તો મિનિમમ ઓછામાં ઓછી જે તમારી ઉંમર રહેશે એ અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષના ઉમેદવાર એલડીસીની પોસ્ટ માટે એપ્લાય કરી શકશે ફોર્મ ભરી શકશે બાકી અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો ઓબીસી કેટેગરીમાં નવ વેકેન્સી છે એસસી એસટી માટે બે બે વેકેન્સી છે જનરલ કેટેગરીને બાર વેકેન્સી ત્યાર પછી આગળ વાત કરીએ બીજી જે પોસ્ટ આવેલી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બે નંબરથી લઈને જેટલી અગિયાર નંબરની જે પોસ્ટ છે એ મિત્રો દસ પાસ અને આઈટીઆઈ માટે છે દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય એ લોકો માટે આ વેકેન્સી છે બે નંબરથી લઈને અગિયાર સુધીની ઓકે અને જે એલડીસીની પોસ્ટ છે મેં કીધું એ પ્રમાણે કે દસ પાસ માટે એલડીસીની પોસ્ટ સોરી બાર પાસ માટે એલડીસી લોઅર ડિવિઝનલ ક્લર્કની જે પોસ્ટ છે એ બાર પાસ માટે છે જે લોકોએ બાર પાસ કરેલું હોય એ લોકો લોઅર ડિવિઝનલ ક્લર્કની પોસ્ટ માટે એપ્લાય કરી શકશે ટોટલ સત્યાવીસ વેકેન્સી આવેલી છે જે લોકો આઈટીઆઈ કરેલું હોય પેઇન્ટરનો ટ્રેડમાંથી કરેલું હોય ઓકે અથવા તો કૂકનું કોઈ ડિપ્લોમા કોઈ સર્ટિફિકેટ ધરાવતા હોય કુકિંગનું ફાયરમેનનો કોઈ કોર્સ કરેલો હોય તેવી તર અલગ અલગ પોસ્ટ માટે વેકેન્સી આવેલી છે જોઈ શકો છો ઓકે ત્યાર પછી આગળની વાત કરીએ દસ પાસ માટે કઈ વેકેન્સી આવેલી છે તો દસ પાસ માટે એમટીએસની વેકેન્સી આવેલી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ઓફિસ એન્ડ ટ્રેનિંગ બરાબર તો આ દસ પાસ ઉપર આ વેકેન્સી આવેલી છે મિનિમમ ઉંમરની વાત કરીએ ઓછામાં ઓછી અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષના ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને સૌથી હાઇએસ્ટ વેકેન્સી આવેલી છે વન એટી ટુ એકસો બ્યાસી વેકેન્સી આવેલી છે એમટીએસમાં જરૂરથી એપ્લાય કરવું જોઈએ દસ પાસ માટે આ વેકેન્સી બહુ મોટી વેકેન્સી છે સેલેરીની વાત કરું તો મિત્રો અઢાર હજારથી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે એમટીએસ ઓકે અને ટોટલ વેકેન્સીની વાત કરું તો ટોટલ ઓલ ઓવર જેટલી પણ બારે બહાર જે અલગ અલગ પોસ્ટ ઉપર બસો અઢીસો વેકેન્સી આવેલી છે બસો એકાવન વેકેન્સી આવેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો એજ રિલેક્સેશન ફોર ધ પોસ્ટ રિઝર્વ ઓફ ફોર એસસી એસટી એટલે કે જે સરકારના નિયમ છે એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી હશે કેટેગરી પ્રમાણે એસસી એસટી ઉમેદવારને પાંચ વર્ષની ઓબીસી ઉમેદવારને ત્રણ વર્ષની એવી જ રીતે તમે જોઈ શકો છો કે જે કેટેગરી છે એ પ્રમાણે તમને મેક્સિમમ ઉંમરમાં છૂટછાટ મળી હશે વધારો ઓકે ત્યાર પછી વાત કરીએ ફોર્મ કઈ તો ભરવાનું છે તો મિત્રો ફોર્મ છે ને અહીંયા તમે જોઈ શકો છો કે એકવીસ દિવસ જ્યારથી ભરતી જાહેરાત કરી એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જ્યારે જાહેરાત કરી એના એકવીસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે એટલે કે હજુ ઓનલાઈન અરજી કરવાનું શરૂ છે ઓફિશિયલ વેબસાઇટ આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો તો જરૂરથી એપ્લાય કરવું જોઈએ જરૂરથી આના માટે એપ્લાય કરવું જોઈએ મેલ અને ફિમેલ કેન્ડિડેટ બંને કેન્ડિડેટ ઇલિજિબલ રહેશે ફોર્મ ભરવા માટે બીજું કે આના માટે કોઈપણ એપ્લિકેશન ફીસ નથી રાખવામાં આવેલી કોઈપણ કેટેગરી માટે ઓકે તો જરૂરથી આનો લાભ લેવો જોઈએ અને બીજું કે ક્લર્ક લેવલે પોસ્ટ છે એલડીસીની વાત કરું લોઅર ડિવિઝનલ ક્લર્કની જે વેકેન્સી છે એમાં બાવીસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી રહેશે બાવીસ હજારથી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે તો જરૂર એપ્લાય કરવું જોઈએ અને કોઈ પણ એક્ઝામ ફીઝ નથી રાખવામાં આવેલી અને આનું જે સિલેક્શન છે એ પણ તમારું જે કહેવાય કે વી રિટર્ન એક્ઝામના આધારે સિલેક્શન થવાનું છે કોઈ પણ ફિઝિકલ અહીંયા કોઈ ક્રાઇટેરિયા નથી રાખવામાં આવેલો કે કોઈ ફિઝિકલ ટેસ્ટ નથી રાખવામાં આવેલો માત્ર તમારે એક રિટર્ન એક્ઝામ લેવામાં આવશે અને એના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે તો જરૂર એપ્લાય કરવું જોઈએ એલડીસી છે એમટીએ છે તો આવી પોસ્ટ માટે જરૂર એપ્લાય કરવું જોઈએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે એકવીસ દિવસની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે મેં અરજી કરવા માટે તમને કહી દીધું કે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમે અરજી પણ કરી શકશો ઓકે તો ગુજરાત સ્ટડીઝ ડોટ કોમની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને બીજું કે મિત્રો તમને જણાવી દઉં કે નોટિફિકેશન પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી કરીને એ પણ મિત્રો આ ફોર્મ ભરી શકે અને આના માટે અરજી કરી શકે દસ પાસ બાર પાસ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને જરૂર શેર કરજો ઓકે